વડોદરા શહેરના ભાજપના કાઉન્સિલર પ્રફુલાબેન જેઠવા દ્વારા હિરેન બ્રહ્મભટ્ટ સામે આક્ષેપો કરી પોલીસ ભવન ખાતે અરજી કરી છે. કાઉન્સિલર પ્રફુલાબેન જેઠવા દ્વારા હિરેન બ્રહ્મભટ્ટ સામે આક્ષેપો કરી પોલીસ ભવન ખાતે અરજી કરી છે. કાઉન્સિલર પ્રફુલાબેન જેઠવા દ્વારા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ગતરોજ લોકસભા ઇલેક્શન હોવાથી મને શક્તિ કેન્દ્ર સોંપાયું હતું. ત્યાં દર બે કલાકે રિપોર્ટ માંગવાનું હોવાથી રિપોર્ટ માંગવા જતા ભક્તેશ વાર્યા દ્વારા રિપોર્ટ મારી પાસે નહીં, અંદર જઈ માંગી લેવાનું કહ્યું હતું. સ્લીપો અમુક વિસ્તારમાં પહોંચી નથી, તે મુદ્દે પૂછતા અમારો વિષય નથી, અમે પહોંચાડી દીધી છે અને જવાબદારી પૂરી કરી છે જણાવ્યું હતું. સ્લીપો મતદારો સુધી પહોંચી નથી તો મતદારો મતદાન કેવી રીતે કરશે? ટેબલ પર કોઈ હાજર નથી, મતદાર યાદી છૂટી પડેલ છે, જેથી યુવા મોરચા અને અમે ત્યાં બેઠા વોટિંગ માટે આવતા માણસોને પણ વોટ ન કરવા દેવા બોલતા હતા. આ વિવાદની વાત મનીષાબેન વકીલ સુધી પહોંચતા તેઓ આવી પહોંચ્યા હતા અને સમજાવતા હતા. તે દરમિયાન હિરેન બ્રહ્મભટ્ટ પોતાને રાષ્ટ્રીય નેતા કહેતા હતા, તેમણે હાથ ખેંચ્યો જેથી તેની ઉપર પોલીસ ભવનમાં ગેરવર્તણૂકની અરજી કરી છે. આમ પ્રફુલાબેન જેઠવાએ ગંભીર આક્ષેપો કરી મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી હતી તથા પોતે કરેલ અરજી અંગેની માહિતી આપી હતી. હવે કાલે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું આપણું ઇલેક્શન હતું અને મેં ત્યાં આગળ મને શક્તિ કેન્દ્ર સોંપેલું હતું, વોર્ડ નંબર 5 અને શિવમ સ્કૂલ. ત્યાં આગળ મેં દર બે કલાકે રિપોર્ટ માંગવાનું આપણું સબ આવે અંદર, તો મેં ત્યાં આગળ ગઈ માંગવા માટે. તો ત્યાંના ભક્તેશ બારિયા કરીને મને એવું કહે છે, મેં એને એવું કીધું કે ભાઈ મને રિપોર્ટ આપો ને, તો કે એ બધું અંદર જઈને માંગી લેવાનું, મારી પાસે નહીં માંગવાનું. પછી મેં કીધું અમુક વિસ્તારમાં સ્લીપો નથી પહોંચી, તો તમે પહોંચાડી છે કે નથી પહોંચાડી? તો કે બેન એ બધો વિષય અમારો નથી, અમે પહોંચાડી દીધી છે, અમારી જવાબદારી અમે પૂરી કરી દીધી, પણ તમે બૂથ લઈને બેઠા છો તો તમારી જવાબદારી આવે. અને હું કન્ટિન્યુઅસ ફોલોઅપમાં હતી કે ભાઈ તમે મામલતદારથી લઈને, કારણ કે મને એટલા બધા ફોન આવ્યા કે બેન સ્લીપો નહીં પહોંચી, હવે સ્લીપો પહોંચી ના આવે તો વોટિંગ કેમનું કરશે માણસ? આપણે વોટ માટે થઈને આટલી મહેનત કરીએ છીએ. પછી ભક્તેશ બારે એવું કીધું અને ત્યાંથી ટેબલ છોડીને જતા રહ્યા એ લોકો. પછી અમે જોયું બહાર નીકળીને કે ભાઈ ટેબલ પર કોઈ નથી, મતદાર યાદી બી છૂટી પડેલી હતી. તો પછી અમે ને યુવા મોરચાની ટીમ બંને ભેગા થઈ અને ટેબલ પર અમે લોકો બેઠા વોટ કરવા. તો વોટિંગ માટે થઈને માણસો આવતા હતા ને, તો એ લોકોને બી એવું કે વોટ નહીં કરવા દઈએ, તમે નીકળી જાઓ અહીંથી, અમે કરવાનું જ નથી વોટ, એવું ચોખ્ખું બોલતા હતા. પછી ધીરે રહીને ખબર ને ઉપર કમ્પ્લેન કરી હતી, તો આપણા ધારાસભ્ય મનીષાબેન આવ્યા અને એમને સમજાયા અને બેઠા. પછી એમને સમજાવતા હતા ત્યાં સુધી એક હિરેન બ્રહ્મભટ્ટ કરીને છે, એવું કહે છે કે હું રાષ્ટ્રીય નેતા છું. હવે રાષ્ટ્રીય નેતા હોય તો પછી આવું થોડું કરે, મારી સાથે આવીને હાથ આખો પકડીને આમ ખેંચ્યો મારો હાથ, એ હું સેજ બી સહન ના કરું કે લેડીઝ થઈને તું આટલી જાહેરમાં તું મારો હાથ પકડે છે. એટલે મેં એને ઉપર પોલીસ કમ્પ્લેન કરી દીધી છે, હું એની જે કાર્યવાહી કરવાની છે એ કરવાની જ છું અને મારા સાથી હું કામ કરું છું જેવી રીતના, અને મારા સાથી કોર્પોરેટર બી બહુ જ નડે છે મને કે મારું કામ બી રોકાવે છે, એટલે હદ થઈ ગઈ છે હવે. એટલે પછી મને ઉપરથી બધાનો ફોન આવ્યો, બેન રહેવા દો, પણ કાલનો દિવસ મેં છોડી દીધો, કારણ કે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતો કાલનો દિવસ. એટલે ખાસ એના માટે થઈને જ મેં રજૂઆત કરીને મેં પોલીસ કમિશનરને અરજી આપી છે. આ બધા પીધેલી હાલતમાં હતા, જેટલું ટોળું હતું એટલું બધી પીધેલી હાલતમાં હતા, અને આ હિરેન બ્રહ્મભટ્ટ આની પહેલાં બી મારી જોડે મગજમારી કરતો, કારણ કે હું વિસ્તારમાં કામ કરું છું, એને એવું કે હું નેતા છું વિસ્તારમાં, એ વિસ્તારમાં મારું જ નામ થવું જોઈએ, હું કહું એ જ કામ થવું જોઈએ, તો વિસ્તાર કેટલો વિકાસ થઈ જવો જોઈએ, અને આપણો પૂર્વ વિસ્તાર કેમ પાછળ રહી ગયો છે. હા, મતદાર યાદી હતી, અમે બેઠા ટેબલ પર તો બધી કોંગ્રેસની હતી. આ તો અમે ફોટો ના પાડ્યો, જો ફોટો પાડી લીધો તો તમારા જો પ્રૂફ હોત, કેમ કે અમે અમારા યુવા મોરચાના છોકરાએ જ ફાડીને ફેંકી,